दादरा नगर हवेली थी खबर मिली रही छे। दादरा नगर हवेली पंथक में दिवसे ने दिवसे रखड़ता ढोरो नो त्रास वधता जोवा मळी रह्यो छे। खास करीने रस्तानी वच्चे अडीगो जमावीने बेसता ढोर वाहन चालको माटे माथाना दुखावा रूप बनी गया छे। आ ढोरोने पकड़वा माटे स्थानिक वहीवटी तंत्र द्वारा कोई पण प्रकारना पगला लेवामां आवता नथी। एवामां सेलवासनी नरोली ग्राम पंचायत द्वारा रखड़ता ढोरोने पकड़वा माटे पोते ज मैदानमां उतरी गई हती। गत 29 जूने योजायेली नरोली ग्राम पंचायतनी बेठकमां गामना सरपंच धर्मेश भाई, जिला पंचायत सभ्य वंदनाबेन, नपति नरेन्द्र भाई तेमज ग्राम पंचायतना तमाम सभ्यो साथे मळीने नरोली गाममां जेटली पण रखड़ती गायो छे एने ग्रामजनों साथे मळीने पकड़ीने डोकमरडी गौशाळामां मूकवानो निर्णय लीधो हतो। गत वर्षे पण नरोली ग्राम पंचायत द्वारा गाममां रखड़ता तमाम ढोरने पांजरे पूरवानो अभियान हाथ धरवामां आव्यो हतो, जेमां लगभग 250 जेटला ढोर पकड़ीने डोकमरडी गौशाळामां मोकली आपवामां आव्या हता। गौशाळामां ढोरोने घासचारो मळी रहे ते माटे ग्राम पंचायत अने गाम लोकोए भेगा मळीने 50,000 થી પણ વધુ કિંમતે ઘાસની ગાંસડીઓનું દાન કર્યું હતું। જો કે મૂળ સમસ્યા એ છે કે રખડતા ઢોરને સાચવતી દાદરા નગર હવેલીની એકમાત્ર એવી ડોક મંડીની ગૌશાળામાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ગૌશાળામાં ગાયોને રાખવા માટે જે શેડ બનાવવામાં આવી રહ્યો છે તેનું કામ એક વર્ષ બાદ પણ હજુ પૂરું થયું જ નથી। તેમજ ગૌશાળામાં ઢોર ઢાખરને સાચવવા માટે કર્મચારીઓ પણ નથી। આ બાબતે નરોલી પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કલેક્ટરે ગૌશાળાને લગતી તમામ સમસ્યાનું એક સપ્તાહમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપી છે। નમસ્કાર, તમામ દાદરા નગર જિલ્લાના દરેક જાતિના લોકોને નરોલી ગ્રામ પંચાયતથી બધાનો નમસ્કાર કરું છું। નરોલી ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશભાઈ, જિલ્લા પંચાયતના મેમ્બર વંદનાબેનના મિસ્ટર હરેન્દ્રભાઈ, હું પંચાયત મેમ્બર અને અમારી પંચાયતની તમામ ચૂંટાયેલી પ્રતિનિધિની બોડી, તમામ સભ્ય સાથે અમે નિર્ણય એવો લીધો હતો કે બહુ હમણાં અમારી લાસ્ટ ટાઈમ 29 તારીખે મિટિંગ ગઈ, તે મિટિંગની અંદર અમે ચર્ચા કરી કે ગૌશાળાની અંદર વિઝિટ કરી, ગૌશાળાની અંદર નરોલી ગ્રામ પંચાયતમાં જેટલી પણ ગાયો રખડતા છે, આવારા પશુ છે, એને અમે બધા ચૂંટા પ્રતિનિધિ સાથે ગામજનો સાથે મળીને સેલ્વાસ ડોકમટી ગૌશાળામાં લાવવાના હતા। તે સમય દરમિયાન અમે નક્કી કર્યું કે તે લાવવા પહેલાં કલેક્ટર સાહેબને એક પત્ર લખીને રજૂઆત બી કરીએ અને રૂબરૂ મળી બી લઈએ, કારણ કે અમે ગયે વર્ષે લગભગ 250 જેટલી ગાયો લાવેલા। તે દરમિયાન તમે જુઓ તો પેલો બાજુમાં જે શેડ છે, એ શેડનું કામ ચાલુ હતું, એક વર્ષ થઈ ગયું પૂર્ણ, પણ હજુ કામ પૂરું નથી થયું। અને કલેક્ટર સાહેબને મળ્યા અમે ગઈકાલે, તારીખ 6/7/2021ના દિવસે, તો કલેક્ટર સાહેબે પણ આશ્વાસન આપ્યું કે અઠવાડિયાની અંદર, એક સપ્તાહની અંદર અમે જે કંઈ કામ અધૂરા છે એને જલ્દી જલ્દ પૂરા કરીએ અને ત્યારબાદ તમે તમારા ગામના પશુઓને લાવજો, આ રીતનું કલેક્ટર સાહેબે પણ આશ્વાસન આપ્યું। કલેક્ટર સાહેબના માર્ગદર્શન ઉપર અમે આગળ વધતા અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમે નરોલીથી જે પશુઓ લાવવાના છે એમના ચારા માટે ઘાસચારો પણ આજે અમે 63 જેટલી ઘાસડીઓ લાવ્યા, એ ટોટલ થાય છે એમાઉન્ટ 53,000 ઉપર થતું છે એમનું એમાઉન્ટ। એ પણ અમે નરોલી ગ્રામ પંચાયતની ચૂંટાયેલી પ્રતિનિધિની બોડી ગામ વતી નરોલી ગામની જનતા તરફથી આ ડોનેશન ગૌશાળામાં આપતા છે અને અમે સીઓ સાહેબને પણ વાત કરેલી છે। સીઓ સાહેબે પણ અમને કહ્યું કે તમે ગયા વર્ષે જે રીતનું અભિયાન ચલાવેલું એ રીતે જે રસ્તા ઉપર જે ગાયો બેસે છે અને એક્સિડન્ટ થાય છે એના લીધે ઘણા લોકોનું એક્સિડન્ટ થયા, ગાયો બહુ ઘણી મરી ગઈ નરોલીમાં, ઇન્જર્ડ બી બહુ ઘણી થઈ, તો તમે આ ગાયોને લાસ્ટ ટાઈમ જે રીતે અભિયાન ચલાવેલું તે રીતે અભિયાન કરીને ગૌશાળામાં તમે મૂકી આવો, આ રીતે સીઓ સાહેબનો પણ આદેશ હતા। પણ અમે વિચાર્યું કે પહેલાં ગૌશાળાની વિઝિટ લઈએ, વિઝિટ લીધા બાદ કલેક્ટર સાહેબને મળીએ, રજૂઆત કરીએ, પત્ર લખીએ, તો સાહેબને પત્ર પણ લખ્યો, રૂબરૂ પણ મળ્યા અને સાહેબે કહ્યું છે કે અઠવાડિયા અંદર તમને હું બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી આપું,
ત્યારબાદ તમે ગૌશાળામાં ગાયો લાવજો ને બને તો થોડી થોડી લાવજો જેથી કરીને તકલીફ નહીં થાય। અને કલેક્ટર સાહેબને એ પણ રજૂઆત કરી છે કે ગયા વર્ષે પણ અહીં આગળ જે લેવર હતા ગૌશાળામાં જે કામ કરતા કર્મચારી છે મજૂરમાં એની અંદર વધારો કરવા માટે ગયા વર્ષે પણ અમે લેટર લખેલો પણ ગયા વર્ષે પણ સાત કેટલા જ મજૂર હતા ને આ વર્ષે પણ સાત જ મજૂર છે। તો મજૂરનો કલેક્ટર સાહેબ વધારો કરે જેથી કરીને આપણા ગૌશાળાની અંદર ગાય માતાઓની ખરેખર એની કાળજી રખાય એના માટે હું કલેક્ટર સાહેબને વિનંતી કરું કે ગૌશાળા ઉપર પૂરું ધ્યાન આપે। આ જ ગૌશાળા અગર ગુજરાતની અંદર હતે તો ગવર્મેન્ટ એના ઉપર પૂરું ધ્યાન આપતે, એનું કારણ શું છે ખબર નહીં। આપણા અહીંયા દાદરા નગરહવેલીમાં પણ બહુ 99% ઉપર આપણે જોઈએ તો હિન્દુ સમાજ આપણે અહીંયા છે, તો આની અંદર આપણા વિસ્તારમાં આપણા કલેક્ટર સાહેબના અધ્યક્ષમાં અહીં આગળ લગભગ 20-25 લાખ રૂપિયાનું વર્ષનું કંઈ ફાળવણી પણ છે, તો એના ધ્યાનમાં રાખીને કલેક્ટર સાહેબે પણ આના ઉપર પૂરું ધ્યાન આપવું જોઈએ યા કોઈ કમિટી બેસાડવી દેવી જોઈએ કે ગૌશાળા ઉપર પૂરું ધ્યાન આપે જેથી કરીને આ ગાય માતાઓની અહીંયા આગળ રક્ષા થઈ શકે। ભગવતી સેવા સમિતિ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। શ્રી રાજ રાજેશ્વરી ભગવતી મેલડી માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મશાલ ચોકમાં તારીખ 6/8/2021 ના દિને માતાજીની ભવ્ય નગર યાત્રા સવારે 9 કલાકે બસ સ્ટેન્ડ પાસે સ્થિત અંબા માતાજીના મંદિરથી પ્રારંભ થશે, જે બાદ મશાલ ચોક મંદિરે નગર યાત્રાનો વિરામ લેવાશે। ત્યારબાદ કુટીર હોમ, મંડપ પ્રવેશ, ધર્મધજા પૂજન, મહાપ્રસાદ, જળ નિવાસ અને દાન નિવાસના કાર્યક્રમ થશે। તારીખ 7/8/2021 ના રોજે સવારે 9 કલાકે ગણેશ સ્થાપન અને નવચંડી મહાયજ્ઞનું આયોજન થશે। તારીખ 8/8/2021 ના રોજે સવારે 9 કલાકે માતાજીની રાજ ઉપચારથી પૂજા થશે। માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા સવારે 11:35 થી બપોરે 12:35 ના વચ્ચે થશે, જે બાદ બપોરે 12 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે। માતાજીનો સવામણનો તાવ સવારે 9 વાગ્યાથી શરૂ થશે। શ્રી રાજ રાજેશ્વરી શ્રી ભગવતી મેલડી માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સ્થળ મંછા કોમ્પ્લેક્સની પાછળ આવેલ વેટરનિટી હોસ્પિટલની સામે સ્થિત શ્રી રાજ રાજેશ્વરી ભગવતી મેલડી માતાજીની મડુલી મશાલ ચોક નાની દમણ ભગવતી સેવા સમિતિ પરિવાર અને મા ભક્ત ભદ્રેશભાઈ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે।